પણ જોડાયેલા છે અમદાવાદ થી વિપુલ જળયાત્રાનો દિવસ છે આજે ભક્તો પણ પલળવારા છે આ વરસાદી માહોલથી बिल्कुल मित्तल भगवान जगन्नाथ की जड़यात्रा है और कहवाय के भगवान नो सारो कार्य हो त्यारे मेघराजा नो आगमन थता हो सारा संकेत छे ते आपता हो अत्यारे पण माहोल छे अमदावाद शहर नो आपने बतावा मांगीश के अमदावाद शहर में पोणा सात कलाके वरसाद शुरू थई गयो हतो काळा डिबांग वादळो छे ते जोवा मळी रह्या छे भारे गाजवीज अने भारे पवन साथे वरसाद वरस्यो अमदावाद नो आ वस्त्रापुर रेलवे स्टेशन नो आ विस्तार छे अने आप जोई शको छो के थोड़ा वरसाद में पण रोड रस्ता उपर छे पाणी जोवा मळी रह्या छे એટલે કે પાણી ભરાઈ જવાની સમસ્યા અમદાવાદ શહેરની જૂની છે સ્માર્ટ સિટી ભલે બની ગયું હોય પરંતુ આ થોડા પણ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે પરંતુ એમનો નિકાલ હવે ક્યારે થાય છે તે પણ જોવું રહ્યું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે તો સાથે જ બનાસકાંઠા સાબરકાંઠા આણંદમાં પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારો છે કે જ્યાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે એટલે કે 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે કરવામાં આવી હતી અમદાવાદ શહેરમાં વહેલી સવારે જ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો અને અત્યારે પણ અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે બિલકુલ અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આ સાથે ઘણી જગ્યાએ તો પાણી પણ ભરાયેલા છે વિભુ આપનો આભાર સમગ્ર માહિતી બદલ તો અમદાવાદથી આપને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં સ્માર્ટ સિટીમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે માત્ર 1 કલાકના વરસાદમાં આ વરસાદી પાણી ઠેર ઠેર ભરાયેલા છે પ્રહલાદનગરના અમે આપને દ્રશ્યો બતાવ્યા કે જ્યાં સવારથી જે વરસાદ આવ્યો તેનું પાણી ભરાયું છે જો પ્રહલાદનગરનો આ હાલ હોય તો અન્ય વિસ્તારોની તો શું વાત કરવી તો દીપિકા અમારી સાથે સંવાદદાતા જોડાયેલા છે દીપિકા હાલ આટલા વરસાદમાં જો પાણી ભરાતું હોય તો બપોર સુધી વરસાદ આવે તો શું હાલત થાય પૂર્વ વિસ્તારની અંદર જે પ્રકારની સમસ્યા છે તે તો છે જ પરંતુ જો પશ્ચિમ વિસ્તારમાં અને આમાં પણ પોષ વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા હોય તો બિલકુલ તે વિચારવા જેવી વાત છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કામ કરવામાં આવે છે તે આખરે દેખાતું કેમ નથી અહીં પાણી ભરાવાની જે સમસ્યા છે તે નીચાણવાળો વિસ્તાર આમ તો મારા માનવા પ્રમાણે છે પરંતુ આપ આગળ પણ જુઓ આખો રોડ છે આ રોડ જ પાણી નહીં પરંતુ આગળ પણ પાણી ભરાવાની જે સમસ્યા છે તે બિલકુલથી અત્યારે પણ જોવા મળી રહી છે હજુ તો આ ચોમાસું પણ બેઠું નથી અને તેમાં આ પ્રકારની સમસ્યા છે રિક્ષાવાળા ભાઈ તમને કેટલી તકલીફ પડતી હશે પૂછી લઈએ ચોમાસું આવે વરસાદ આવે કેટલી તકલીફ પડે એમાં પણ આ પ્રહલાદનગર બહુ તકલીફ પડે કેટલી તકલીફ પડે ક્યાંથી આવો છો હું તો અહીંયા ક્યાં વરસાદ પડેલા બધી જગ્યાએ વરસાદ પડ્યો છે પાણી ભરાવાની સમસ્યા કેટલી જગ્યાએ બહુ જગ્યા વેજલપુરમાં બધી જગ્યાએ પાણી જ ભરાય છે પાણી જ ભરાય છે આપણે સાંભળ્યું એ પ્રકારે બધી જગ્યાએ પાણી ભરાય છે એટલે લોકોને પણ ખબર છે પાણી ભરાય છે કોર્પોરેશનને પણ જાણ છે મિત્તલ કે પાણી ભરાય છે પરંતુ સોલ્યુશન શું આ સૌથી મોટો સવાલ અહીં બિલકુલથી દેખાઈ રહ્યો છે એનો જવાબ પણ કદાચ તંત્ર પાસે છે પરંતુ જે ઓનગ્રાઉન્ડ કામ જોઈએ તે દેખાતું નથી મિત્તલ બિલકુલ કામ દેખાતું નથી અને આ કારણે અમદાવાદ તો શહેર છે શહેરની જો હાલત હોય તો અન્ય વિસ્તારોની તો શું વાત કરવી ઘણી જગ્યાએ તો ભૂવા પડવાની પણ દીપિકા સમસ્યા સર્જાતી હોય છે હાલ પૂરતી જે આગાહી કરવામાં આવતી હોય છે પ્રી મોન્સૂનની કામગીરી ન થઈ હોય તેવું ક્યાંક જોવા મળી રહ્યું છે બિલકુલ પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત ખાસ કરીને સરકારે નક્કી કર્યું હતું કે દરેક જિલ્લાની અંદર પ્રી મોન્સૂનની કામગીરી કરવી એટલે એમાં શું કરવાનું કે કેચપીટ હોય ગટર ઉભરાતી હોય જ્યાં વોટર લોગિંગ થતી હોય એવા સ્થળ છે તે આઇડેન્ટિફાય કરવા અને આઇડેન્ટિફાય કરવાની સાથે આવા સ્થળો પર પાણી ભરાય છે તો કેમ ભરાય છે અને જો ભરાતું હોય તો તાત્કાલિક નિકાલ કેવી રીતે કરી શકાય તે માટે ખાસ કરીને જે મિટિંગ કરવામાં આવી હતી આ મિટિંગ તો થઈ પરંતુ ઓનગ્રાઉન્ડ કોઈ પણ પ્રકારની કામગીરી દેખાતી નથી તે બિલકુલથી કહી શકાય સૌથી મહત્વની વાત મિત્તલ એ છે કે આજે પ્રી મોન્સૂનની જે કામગીરી થઈ એ કામગીરી દરમિયાન લગભગ અમદાવાદના 200થી પણ વધારે સ્થળો છે તેને આઇડેન્ટિફાય કરવામાં આવ્યા હતા તે જગ્યા પર સૌથી વધારે પાણી ભરાવાની સમસ્યા છે તેવું પણ ખાસ કરીને સામે આવ્યું હતું પૂર્વ વિસ્તારની વાત કરીએ તો નિકોલ નરોડા અને એમાં હાટકેશ પર બ્રિજની નીચેનો જે વિસ્તાર છે તેમાં હર હંમેશ પાણી ભરાતું હોય છે બાપુનગર વિસ્તાર છે બાપુનગર વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે ઓઢવમાં પણ પાણી
ભરાવાની સમસ્યા છે. રખિયાલ પાસેનો જે વિસ્તાર છે તેમાં પણ હર હંમેશ માટે પાણી ભરાઈ જતું હોય છે. પોષ વિસ્તારની અંદર વસ્ત્રાપુર એ રકાબી જેવો વિસ્તાર હોવાને કારણે વસ્ત્રાપુરમાં પણ પાણી ભરાય છે, પરંતુ હવે હમણાં જે નવી નવી સમસ્યા ઉદ્ભવી છે તંત્ર માટે પણ મોટી ચેલેન્જ છે તે પ્રહલાદનગર વિસ્તાર છે. પ્રહલાદનગર વિસ્તાર પ્રહલાદનગર ગાર્ડનથી જો તમે શ્યામલ જવાના રોડ ઉપર માર્ગ કરશો તો વધારે વરસાદ આવશે તો ત્યાં પણ પાણી ભરાઈ જાય છે. અત્યારે જે જગ્યા પર પાણી ભરાયેલું છે તે ખાસ કરીને અહીંથી કર્ણાવતી ક્લબ જવાનો જે રોડ છે એ જગ્યા ઉપર પાણી ભરાયેલું છે અને આ પાણી ભરાયેલી જે પરિસ્થિતિ છે તેમાં લોકોએ પસાર થવું પડે છે. જે સાયકલ લઈને આવતા ભાઈ છે તે આ રીતે પસાર થઈને ખાસ કરીને પાણીમાંથી પસાર થવાની જે સમસ્યા છે તે તો અત્યારે અનુભવે છે, પરંતુ આ પાણી ક્યારે ખાલી થશે તેનો જવાબ કોઈ પણ આપી નથી શકતું. બિલકુલ દીપિકા, અને આ સાથે ગયા વખતે જે વરસાદ આવ્યો હતો તેમાંથી શીખવા જેવી બાબત હતી, કારણ કે ઠેર ઠેર પાણી ભરાયેલા હતા. પ્રી મોન્સૂનની પણ આપણે વાત કરી કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે સમગ્ર કાર્યવાહી થતી હોય છે, અત્યારે જે પાણી ભરાયેલું છે તેના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરાઈ છે ખરા? ગટરના ઢાંકણા ખોલવા જેવી બાબત પણ હોય છે તેવી કોઈ કાર્યવાહી કરાઈ છે ખરા? બિલકુલ મિત્તલ, અહીંયા કોઈ પણ પ્રકારની કાર્યવાહી દેખાતી નથી. પાણી છે તે પરિસ્થિતિમાં ભરાયેલું છે. 6:40 જેવો વરસાદ પડ્યો તો તે પ્રકારે પાણી ભરાયું ને તેની તે પરિસ્થિતિ હજુ પણ એવી ને એવી છે. મારી સાથે કેટલાક લોકો છે, તેમની પરિસ્થિતિ છે આપ જોઈ રહ્યા છો. જીવન જરૂરિયાતની જ્યારે વસ્તુ લેવી હોય, સવારનો સમય હોય, ચા બનાવવા માટે દૂધ લેવા જવું હોય, દૂધ આપવા જવું હોય, દરેકના આ રોડ પરથી પસાર થવું પડતું હોય છે. પરંતુ આ પરિસ્થિતિને વચ્ચે કેવી રીતે પસાર થવું પડે છે તે આપ જ જોઈ શકો તેમ છો, કારણ કે આટલો વરસાદ અને તેમાં પણ લોકોને એક પ્રકારનો ડર હોય છે કે ક્યાંક ભૂવો ન પડી જાય, ક્યાંક તેઓ નીકળે અને ભૂવો જો પડી ગયો તો તેઓ આ પરિસ્થિતિને લઈને કેવી રીતે મેનેજ કરશે. મારી સાથે કેટલાક સ્થાનિકો જેઓ રોકાઈને ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. શું કહેશો, આટલું પાણી ભરાયેલું છે, આ પરિસ્થિતિની અંદર કેવી રીતે તમે વિચાર કરો છો કે અમદાવાદમાં રહેવું કે કેવી રીતે રહેવું? મેડમ, એક્ચ્યુઅલી વરસાદમાં તો એવું છે કે આ વસ્તુ કોઈ ડિસાઇડેડ હોતી નથી, પણ આ પણ આ પાણીનો નિકાલ થોડો ઘણો હોવો જોઈએ, કારણ કે કોઈ બીજો બહારથી પબ્લિક આવે કે જે અમદાવાદની પ્રોપર લોકલ ના હોય તો એને ખબર ના પડે તો પછી એને રોકાવવું પડે, ભાઈ એના જોડે કંઈ ઇન્સિડેન્ટ નહીં થાય, તો ઓબ્વિયસલી એના માટે કંઈ પોઝિટિવ કરેક્શન એક્શન લેવા પડે. એક્શન લેવા જરૂરી છે, કારણ કે પાણી ભરાઈ જાય છે. આ સમસ્યા કેટલા સમયથી છે? તમે કેટલા સમયથી આ વિસ્તારમાં રહો? હું તો બહારનો છું, મેં મહેસાણાનો છું, પણ અહીંયા આવા નવાર આવવાનું થાય, રિલેટિવ રહે ને એટલા માટે. ચોમાસામાં જેટલી વાર આવવાનું થાય એટલી વાર આ પરિસ્થિતિ જોવો છો તમે? નોર્મલી તો ચોમાસામાં તો હોય જ છે, પણ અત્યારે અચાનક વરસાદ પડ્યો એટલે રહેવા નહીં એમ. બિલકુલ, અચાનક વરસાદ પડ્યો એટલે લોકોને ખબર જ છે કે આ પાણી ભરાવાની સમસ્યા છે, તે સમસ્યા તો રહેવાની જ. એટલે આ પ્રકારની સમસ્યા છે અમદાવાદ શહેરની, અને લોકો પણ હવે સમજી ગયા છે, પરંતુ તંત્ર છે તેને આનો કોઈ પણ પ્રકારનો નિકાલ કર્યો નથી. બજેટની અંદર તમને મોટો આંકડો પણ જોવા મળશે, પરંતુ અહીં જ્યારે ઓન ગ્રાઉન્ડ કામ આવે ત્યારે દેખાતું બિલકુલ નથી. મિત્તલ, બિલકુલ, અને આ સાથે જે અત્યારે વરસાદની શરૂઆત થઈ હતી પરંતુ લાગે છે અત્યારે તો વરસાદ રોકાયેલો છે. દીપિકા, બીજી એક મહત્વની વાત એ છે કે અત્યારે તો રવિવાર છે આજના દિવસે. જો રેગ્યુલર દિવસની વાત કરીએ તો લોકો પણ ઓફિસ ધંધે જતા હોય છે, અને જેથી કરી આજે રવિવાર છે તો લોકોનો પણ વધારે ધસારો ઓછો જોવા મળશે, અને જેના કારણે પણ આજે જો પાણી નિકાલની સમસ્યા સરખી રીતે થઈ શકી હોત તો. અમદાવાદની વાત કરવામાં આવે તો સન્ડેની જે મોર્નિંગ હોય છે તેમાં ખાસ કરીને ક્રિકેટ અને તેમાં પણ ગેટ ટુગેધર સૌથી વધારે જોવા મળતા હોય છે. અત્યારે ગેટ ટુગેધર તો થશે પરંતુ ઘરે થશે, અને અત્યારે લોકો જે જીવન જરૂરિયાતની વસ્તુ લેવા બહાર નીકળી રહ્યા છે તેમને આ રોડ પરથી પસાર થવું પડી રહ્યું છે. બિલકુલ પ્રાઇમ લોકેશન છે, અને પ્રાઇમ લોકેશન પર જો કોઈને કોઈ પણ વસ્તુની અચાનક જરૂર પડી અને તેને બહાર નીકળવું પડ્યું તો પાણીમાંથી પસાર થવું પડે તેવી પરિસ્થિતિ છે. અને આ પરિસ્થિતિ વચ્ચે ખાસ કરીને જે પ્રકારે આપે પૂછ્યું કે અમદાવાદ શહેરની અંદર વરસાદી પાણી છે તેની સમસ્યા તો યથાવત છે, પરંતુ તેની સાથે આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ શહેરીજનોએ અહીંથી પસાર થવું પડે, અને શહેરના દરેક વિસ્તારની અંદર આ પ્રકારે મિત્તલ પરિસ્થિતિ તો તેની તે જ છે. પાણી ભરાવાની જે સમસ્યા છે તે તો આજે પણ યથાવત છે. રવિવારનો દિવસ છે એટલે કહી શકાય કે અત્યારે ઓછા લોકો છે, પરંતુ મિત્તલ રવિવારનો દિવસ હોવાથી સૌથી વધારે લોકો ફેમિલી સાથે બહાર નીકળતા હોય છે, ત્યારે તેમને સાચવીને નીકળવું તે અત્યારે યથાવત બની ગયું છે, જરૂરિયાત બની ગયું છે, કારણ કે દરેક વિસ્તારની અંદર પાણી ભરાયેલા તેમને ચોક્કસથી જોવા મળશે. બિલકુલ દીપિકા, આભાર માહિતી બદલ. તો અમદાવાદનો